चलो विद्यार्थी मित्रों हवे आपणे प्रवाही द्रावक में वायुनी द्रव्यता की बात करवानी छे। कोनी प्रवाही द्रावक में वायुनी द्रव्यता मित्रों आपणे घन द्रव्यनी प्रवाही द्रावक में द्रव्यता जोई एज परिबळो अहीं आगळ पण काम करे छे बराबर। सौथी पहेलुं छे द्रव्य अने द्रावक नो स्वभाव। द्रव्य आपणे वायु लेवानो छे, द्रावक छे प्रवाही लेवानो छे। O2, N2, H2 જેવા ખૂબ ઓછા ધ્રુવીય અથવા તો અધ્રુવીય વાયુઓ માટે આપણે શબ્દ વાપરીએ છીએ કાયમી વાયુઓ। આવા કાયમી વાયુઓ ઓછા ધ્રુવીય વાયુઓ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં ઓછા દ્રાવ્ય હોય છે, પરંતુ બીજો એક સેટ લઈએ જો NH3, SO2, HCl આ ધ્રુવીય વાયુઓ છે। एनी पानी मा आवा कायमी वायुओ ओछा ध्रुवीय वायुओ नी सरखामणी मा द्रव्यता केवी होय छे, वधारे होय छे। मतलब के पानी ए ध्रुवीय द्रावक छे, एनी साथे नजीकनो स्वभाव ध्रुवीय वायुओनो छे, पण पानी साथे आनो स्वभाव थोड़ो दूरनो कहेवाय। कोण? N2O2H2 जेवा वायुओ बराबर। तो अहीं आगळ तमे जोई शको छो द्रावक अने द्रव्यना स्वभाव पर आधार राखे छे। बीजी रीते पण आपणे कही शकीए कि ध्यान रखो पानी में द्रव्यता लेता हो ध्रुवीय द्रावक में जो द्रव्यता लेता हो तो क्रांतिक तापमान जेनो वधारे TC क्रांतिक तापमान वायु अवस्था में तमे सीखी गया छो जेटलू एनु वधारे तमने खबर छे क्रांतिक तापमान कोनु वधारे होवानु तो के वान डर वाल्स अचलांक ए जेनो वधारे होय। जेटलू क्रांतिक तापमान वधारे एटलू सरल प्रवाहीकरण याद रखो एटली द्रव्यता वधारे। कोई वायुओनी सरखामणी आपणे करवानी होय तो 3-4 वायुओ आपा होय एमां जेनो वान डर वाल्स अचळांक ऊंचो, जेनो क्रांतिक तापमान वधारे, जेनो सरळताथी प्रवाहीकरण थाय एनी ध्रुवीय द्रावक जेम के पाणी मां द्रव्यता वधारे। मानी लो के आ 3 ने 4 वायुओ आपा छे O2 N2 H2 NH3 तो वान डर वाल्स अचळांक आनो वधारे थवानो કેમ કે અંતર આણ્વી આકર્ષણ બળ ધ્રુવીય અણુઓમાં વધારે લાગવાનું, તો આનું પ્રવાહીકરણ સરળતાથી એની પાણીમાં દ્રવ્યતા વધારે। ફરી બોલું છું આ ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે સમજવા માટે છે। ફરી બોલું છું જેનો વાન ડર વાલ્સ અચળાંક વધારે, જેનું ક્રાંતિક તાપમાન વધારે, જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એની પાણીમાં અથવા ધ્રુવીય દ્રાવકમાં દ્રવ્યતા વધારે। નેક્સ્ટ જોઈએ તાપમાનની અસર। તો સામાન્ય રીતે આપણે એટલું સમજીએ છીએ કે ભાઈ તાપમાન વધે એમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઘટે, તાપમાન જેમ વધે એમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઘટે। કેમ કે ધ્યાન રાખજો કોઈ પ્રવાહી તમે કોઈ પાત્રમાં લીધું હોય અને એની અંદર તમે વાયુ ઓગાળ્યો છે તો પ્રવાહીની સરખામણીમાં ઓગળેલા વાયુઓના અણુઓની ગતિ ઉર્જા કેવી હોય? વધારે હોય। હવે જો તમે તાપમાન વધારો તો શું થાય? તો કે વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ સપાટી છોડીને નીકળવા લાગે, તો એ પ્રવાહી કરતા વાયુના અણુઓ સરળતાથી નીકળવાના, માટે તાપમાન વધારવાથી વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાય કારણ કે સપાટી છોડીને વાયુના અણુઓ છે નીકળી જાય। પ્રવાહીમાં વાયુનું વિલયન થવાની પ્રક્રિયા છે એ મોટા ભાગે કેવી છે? ઉષ્માક્ષેપક છે। વાયુનું પ્રવાહીમાં વિલયન આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એના માટે વિલયન એન્થાલ્પી અથવા તો ΔH નું મૂલ્ય છે નેગેટિવ છે। હવે જો આ પ્રક્રિયા પ્રતિવર્તી આપણે જોઈએ સંતુલન સ્થિતિ લઈએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ગેરફાયદાકારક, લસ એટલિયરના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા કઈ બાજુ જોવાની? પ્રતિગમી, એટલે દ્રાવણમાંથી દ્રાવક અને વાયુ છૂટા પડે, પ્રતિગામી ચાલે લસ એટલિયરના સિદ્ધાંત મુજબ। સીધી રીતે પણ કહીએ તો તાપમાન વધારો તો સપાટી છોડીને નીકળનારા અણુઓ પ્રવાહી દ્રાવક કરતા કોના વધારે રહેશે? વાયુના, દ્રાવ્યના, દ્રાવ્ય અને દ્રાવક છૂટા પડે, અથવા તો પ્રવાહીમાં વાયુ ઓગળવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક અને એમાં તાપમાન વધારવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં ચાલે। આગળ વધીએ દબાણની અસર।
प्रवाही द्रावक में वायु नु दबाण तमे वधारो तो द्रव्यता ऊपर शु असर थाय तो आपणे प्रवृत्ति वडे समजवू छे। मारी पासे पात्र ए छे एक पात्र बी छे अने बन्ने मां समान कदनो द्रावक लीधेलो छे। मानो के अहींया सुधी द्रावक छे, अहींया सुधी द्रावक छे, बराबर प्रवाही छे। हवे एनी सपाटी ऊपर आपणे वायु राख्यो छे, नळाकार अने पिस्टन रचना छे, आ पिस्टन छे बन्ने आकૃતિઓમાં, બરાબર પાણી સમાન કદનું રાખેલું છે, વાયુનો જથ્થો પણ સમાન છે, પણ પાત્ર એમાં ઉપર આપણે વજન ઓછું મૂક્યું છે, વજનથી લાગતું દબાણ કેવું છે ઓછું, તો પ્રવાહીની સપાટી પર વાયુ અણુઓ છે એનું કદ વધારે છે, અહીંયા વાયુ અણુઓનું દબાણ કેવું ઓછું। पात्र बी जो एनो एज नळाकार एनो एज प्रवाही द्रावक एनो एज जत्था मा वायु पण मैं वजन त्रण गणो कर दीधो एटले वायु पर दबाण लागवाथी वायु नु संकोचन थयो, प्रवाही नी सपाटी उपर वायु नु दबाण केवुं छे वधारे, बराबर। अहींया आगळ प्रवाही नी सपाटी नो आपणे विचार करीए तो प्रवाही नी सपाटी पर एकम क्षेत्रफळ लईए तो एकम क्षेत्रफल पर अहीं वायु की सांद्रता ओछी छे, तो एकम सपाटी पर अथड़ाता वायु अणुओनी संख्या ओछी होवानी। अहीं एकम क्षेत्रफल लईए, सांद्रता वधारे छे तो ए सपाटी साथे अथड़ाता वायु अणुओनी संख्या केवी होवानी, वधारे, अहीं ओछी, अहीं वधारे। तो गति करता वायुना अणुओ प्रवाहीनी सपाटीने क्रॉस करीने अंदर दाखल थशे, पण अहीं आगळ अथड़ामणनी संख्या ओछी छे एटले दाखल थता अणुओनी संख्या ओछी। અહીંયા આગળ સાંદ્રતા વધી ગઈ, અથડામણ થતા અણુઓની સંખ્યા વધારે, માટે દાખલ થતા અણુઓની સંખ્યા વધારે। પાત્ર એમાં બાહ્ય દબાણ ઓછું ત્યારે દ્રાવ્ય થયેલા વાયુનું પ્રમાણ ઓછું છે, પાત્ર બીમાં બાહ્ય દબાણ વધારે તો દ્રાવ્ય થયેલા વાયુનું પ્રમાણ કેવું છે વધારે છે। માટે આપણે કહી શકીએ કે તમે દબાણ વધારો, દબાણ વધારતા શું થાય છે વાયુની દ્રાવ્યતા વધે છે, વાયુની દ્રાવ્યતા વધે છે દબાણ વધારતા। ફરી બોલું છું, આ એ અને બી રચનામાં બાહ્ય દબાણ વધવાથી વાયુનું સંકોચન થાય, વાયુની ઘનતા વધે, પ્રવાહીની સપાટી ઉપર અથડાતા વાયુ અણુઓની સંખ્યામાં શું થાય વધારો, માટે સપાટીને ક્રોસ કરીને પ્રવાહીની સપાટીને ક્રોસ કરીને અંદર દાખલ થતા વાયુ અણુઓની સંખ્યા વધે, પાત્ર એમાં ઓગળેલા વાયુની સાંદ્રતા કરતા પાત્ર બીમાં ઓગળેલા વાયુની સંખ્યા વધે છે। એમાં થોડું સાદું સોડા મેકર જોયું છે મિત્રો, જેટલો વધુ દબાણથી પાણીમાં CO2 વાયુ પસાર કરો એટલો જ એમાં CO2 વધારે દ્રાવ્ય થાય, સ્ટ્રોંગ સોડા બની એમ કહીએ આપણે, બરાબર। તો ત્યાં આગળ પણ સીધું આપણે સમજી શકીએ એવું ઉદાહરણ છે, દબાણ જેટલું વધારો એટલી વાયુની દ્રાવ્યતા વધે છે। ઓકે, માની લો કે પાણીની અંદર HCl તો ખૂબ સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે, પણ એમોનિયા દ્રાવ્ય કરવું તો જેટલું વધારે દબાણ વધારશો એટલી દ્રાવ્યતા વધશે। પ્રયોગશાળામાં તમે H2S જળ જોયું છે, બરાબર, દ્રાવ્ય કરવા માટે જેટલો તમે વધારે દબાણથી તમે H2S વાયુ પસાર કરશો એટલો પાણીમાં વધારે દ્રાવ્ય થશે, બરાબર। તો દબાણની અસરથી પ્રવાહીની દ્રાવ્યતામાં શું થાય છે, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતામાં શું થાય છે વધારો, બરાબર। પણ એની જથ્થાત્મક માહિતી હેનરી નામના વૈજ્ઞાનિકે આપી છે, બરાબર, જેટલું દબાણ તમે વધારો એટલી દ્રાવ્યતાનું પ્રમાણ વધવાનું છે, પણ એનું જથ્થાત્મક મૂલ્ય જો આપણે મેળવવું હોય તો એના માટે જવું પડે હેનરીના નિયમ પર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હેનરીના નિયમની વાત કરવાના છીએ।